અવ્યાદજોગ્રીમણીમાં સ્તવજાન્વથોરુ યજ્ઞા ચ્યુતઃ કટિતટં જઠરં હયાસ્ય અતકેશવસ્ત્વદુર ઈર્ષ ઇનસ્તુ કંઠં વિષ્ણુર્ભુજં મુખમુરુક્રમૈશ્વરતમ ચક્રઃ ક્રદ સહ ગદો હરિરસ્તુ પશ્ચાત્તત્પાશર્યો ધનુરસી મધુહાજનશ્ચ કોણેષુ શંગૌર્ગાય ઉપેર્યુપેન્દ્ર સાક્ષક્ષિતૌ હલધર પુરુષ સમંતા ઇન્દ્રિયાણિ ઋષિકેશ પ્રાણા નારાયણો વતુ શ્વેતદ્વીપ. આખું આ પૂતના મોક્ષ કહેવાય. આચાર્યો આજ્ઞા કરે કે બાળક ઘરમાં નાનું હોય ને ક્યાંક એને નજર લાગી ગઈ હોય એવું હોય તો ભાઈ આ પૂતના મોક્ષનો પાઠ કરવો જોઈએ. કે ઇન્દ્રિયાણિ ઋષિકેશ પ્રાણા નારાયણો વતુ શ્વેતદીપ પ્રતિષ્ઠિતમ મનોયોગેશ્વર વતુ કૃષ્ણિકરપસ્તુતે બુદ્ધિર્માત્માનં ભગવાન પરઃ ક્રીડંતમ પાતુ ગોવિંદ શયાનમ પાતુ માધવ વ્રજંતમવ્યાદ વૈકુંઠ આસિનામ તામ શ્રીહપતિ ભજાનમ્યગ્ભુ પાતુ સર્વગ્રહ ભયંકરમ ડાકિન્યો યાદુધાનશ્ચ કુષ્માંડા યરપગ્રહા ભૂત પ્રેત પિશાચાશ્ચ યક્ષરોક્ષ વિનાયકા કોટરારેવતી જ્યેષ્ઠા પૂતના માતૃકાદય ઉન્માંદા યરપસ્માર દેહ પ્રાણેન્દ્રિય દ્વહ સપ્તદૃષ્ટા મહોત્પાતા વૃદ્ધ બાલો ગ્રહશ્ચે સર્વે નશ્યંતુ તે વિષ્ણુર્નામ ગ્રહણ ભીરવ. ઠાકોરજીની નજર ઉતારે છે ને એમનું જ નામ લઈને પ્રભુના અલગ અલગ નામોનું ઉચ્ચારણ કરીને હે પ્રભુ મારા આ લાલાના જમણી બાજુથી આપ રક્ષા કરજો, ડાબી બાજુથી આપ રક્ષા કરજો, આપ આના માથાની રક્ષા કરજો, આપ આના ચરણની રક્ષા કરજો. ઠાકોરજીની નજર ઉતારે છે એમના જ નામનું ઉચ્ચારણ કરીને. નામની મહિમા વધારે છે અને કલયુગમાં તો કલયુગ કેવલ નામ આધારા, નામથી તરી જાય છે. એટલે શ્રી મહાપ્રભુજીએ એ ભગવદ નામનું સ્મરણ, અષ્ટાક્ષર મહામંત્રનું સ્મરણની સતત આજ્ઞા આપી. શ્રી કૃષ્ણ શરણ મમ, શ્રી કૃષ્ણ શરણ મમ, સતત એ અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરતા રહો. કે ગાયના સિંગ પર તિલ રહે એટલી વાર પણ જો ભગવદ નામ છૂટે તો એની અંદર આસુરાવેશ આવી જાય. ઠાકોરજીની નજર ઉતારી નંદરાયજી આવ્યા. પૂતનાનું ધડ પડેલું છે, હવે એનો અંતિમ સંસ્કારનો વિચાર કર્યો. શરીરના અલગ અલગ ભાગ કરીને એનો અંતિમ સંસ્કાર કર્યો, પૂતનાનો ભગવાનને ઉદ્ધાર કર્યો. શ્રી મહાપ્રભુજીએ આ જે ઠાકોરજી બ્રજમાં પધારીને અસુરોના સંહાર કર્યા છે એના બધા સુંદર આધ્યાત્મિક આધિદૈવિક ભાવોને પ્રગટ કર્યા છે. કે પૂતના એટલે શું? તો કે પૂત એટલે પવિત્ર, ના એટલે કે જે નથી. એટલે જે અપવિત્ર છે એ પૂતના. અપવિત્ર ક્યાં ઓર અપવિત્ર ક્યાં? તો ગીતાજી સે જો દેખે, ગીતાજી મેં દર્શન કરે તો નહીં જ્ઞાને ન સદૃશમ, જ્ઞાન કે સમાન કુછ પવિત્ર નહીં હૈ. યાની જો અજ્ઞાન હૈ વો અપવિત્ર હૈ, અને અજ્ઞાન એટલે કે અવિદ્યા. સૌથી પહેલા શેનું અજ્ઞાન? સ્વરૂપનું અજ્ઞાન. હું કોણ? આ પણ એક પ્રકારની અવિદ્યા, પૂતના જ છે, અજ્ઞાન છે, અવિદ્યાનું સ્વરૂપ છે. હું માતા, હું ભાઈ, હું બહેન, હું પતિ, હું પત્ની, હું પુત્ર. જેના આપણે પતિ, પત્ની, પિતા, પુત્ર તરીકે આપણે કહીએ છીએ, અનંત જન્મોમાં અનંતો વાર એના પતિ, પુત્ર, પિતા તરીકે આપણા જન્મ થઈ ચૂક્યા છે એવું શાસ્ત્રો કહે છે. આપણે બધા કોણ? ભગવાન ગીતામાં બતાવે છે, તું કોણ? મમેવાંશો જીવલોક, તું મારો અંશ છે. હું અંશી, તું મારો અંશ, તું મારો છે. જીવભૂત સનાતન. શ્રી મહાપ્રભુજી આપણને બતાવે છે આપણે કોણ. જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ, દાસો હમ,
શું કામ આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ કે જે સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ છે, જે અવિદ્યા જે પૂતનાએ આપણને આવીને ઘેરી લીધી છે અજ્ઞાને, એ અવિદ્યાઓને દૂર કરવા માટે કે આ મારું ઘર, આ મારો પરિવાર, હું આ, હું પતિ, હું પત્ની, હું પુત્ર, પણ આ અજ્ઞાનની નિવૃત્તિ માટે, આપણા સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે પુષ્ટિ પરંપરામાં બ્રહ્મ સંબંધ લેવામાં આવે છે. અને જ્યારે બ્રહ્મ સંબંધ થાય ત્યારે ઠાકુરજી સન્મુખ એના સ્વરૂપનું જ્ઞાન કરાવવામાં આવે છે કે તું કોણ, કે હવે તું આ પતિ પત્ની પુત્ર એ નહીં, અપિતુ તું દાસોહમ, તું હવે કૃષ્ણનો દાસ છે. એ સ્વરૂપ જ્ઞાન બ્રહ્મ સંબંધના માધ્યમથી ગુરુ આપણને કરાવે છે. ઠાકોરજી બ્રજમાં પધાર્યા, સૌથી પહેલા બ્રજવાસીઓની અવિદ્યાઓને ભગવાને દૂર કરી પૂતનાનો ઉદ્ધાર કર્યો. અને અંતિમ સંસ્કાર જ્યારે પૂતનાનો થયો, સુંદર એવી મહેક પ્રગટ થઈ આખા બ્રજમંડળમાં પ્રસરિત થઈ ગઈ. પૂતના મોક્ષ પછી આગળ શ્રી સુખદેવજી મહારાજે 7મા અધ્યાયમાં શકટભંજન લીલા અને 8મા અધ્યાયમાં તૃણાવર્ત સંહારની કથા સંભળાવી. પરીક્ષિત રાજા શ્રી સુખદેવજીને કહે છે કે હે ભગવાન, આપ મને ભગવાનનું તોકા ચરિત્ર શ્રવણ કરાવો. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ તોકા ચરિત્ર એટલે શું. શ્રી વલ્લભ આજ્ઞા કરે છે, ઉત્થાને અસમર્થા તોકાહ, જો બાલક ઉઠને મેં ઘૂંટન ચલને મેં અસમર્થ હૈ, ઉસકા નામ તોકા, યાની શિશુ લીલા. શ્રી વિઠ્ઠલનાથજીએ સંસ્કૃતની એક સુંદર દિવ્ય રચના પ્રગટ કરી જે પલ્લાના કીર્તનમાં આવે છે, એમાં પણ શ્રી ગુસાઈજીએ જ વાત કહી. પ્રેંક પર્યંક શયનમ તોકતાવ પુષિતવ રાજતે દૃષિતમ મદ માનિનીમ માનહરણમ. પ્રેંક પર્યંક શયનમ, શ્રી ગુસાઈજી લીલાનું દર્શન કરી રહ્યા છે, આજ્ઞા કરે છે કે પ્રેંક રૂપી પર્યંક પર પ્રભુ શયન કર રહે હૈ, યશોદા મૈયા પલ્લા જુલા રહી હૈ, ઓર ગોપિયા ઠાકુરજી કે દર્શન કર રહી હૈ, ઓર અભી તો ઠાકુરજી આપકી વપુ અવસ્થા તોકા હૈ, તોકતા વપુષી તવ રાજતે, ઓર યહી તોકા અવસ્થા મે માનિની માન હરણમ. ગોપીઓના માનિનીઓના માનનું હરણ ભગવાન કરી રહ્યા છે. પલ્લામાં ભગવાન પોડી રહ્યા છે, લેટે હુએ ઓર અપને ચરણ કા અંગુષ્ઠ અપને મુખ મે પધરાકર ચૂસ રહે હૈ. ઓર દર્શનાર્થ આઈ ગોપીજન કે મન કો ભાવ કો ભી સમજ રહે હૈ, ઓર ગુઢ લીલા કા સંકેત કર રહે હૈ. પરીક્ષિતજી કહે છે કે મહારાજ, ભગવાન મને પ્રભુના એ તોકા ચરિત્ર શ્રવણ કરાવો. સુખદેવજીએ પ્રારંભ કર્યો. સુખદેવજી કહે છે, રાજન આજે ભગવાનને ઔથાનિક લીલાનો દિન છે, પ્રભુની ઔથાનિક લીલાનો આજનો આ દિવસ, એટલે કે પ્રભુએ એ દિવસે કરવટ બદલી. જ્યારે ઠાકોરજીએ કરવટ બદલી એ જ દિવસે ઠાકોરજીના જન્મનું નક્ષત્ર રોહિણી નક્ષત્ર આવ્યો. એટલે જન્મનું નક્ષત્ર હતું એટલે બધા બ્રજવાસીઓ નંદ યશોદાને વધાઈ આપવા માટે ત્યાં આવ્યા હતા, ઉત્સવ મનાવી રહ્યા હતા. અને એ જ સમયે યશોદા મૈયાએ જોયું કે એ સુંદર નક્ષત્રમાં ઠાકોરજીએ કરવટ બદલી. અને જ્યાં કરવટ બદલી, યશોદા મૈયા એટલા આનંદમાં આવ્યા, નંદરાયજીને બોલાવ્યું, અરે બાબા બધાઈ હો, બધાઈ હો, દેખો આજ તો અપને લાલાને કરવટ બદલી હૈ, બહોત બહોત બધાઈ હો, યાકો તો ઉત્સવ મનાનો ચાહીએ, આપ સબન કો આમંત્રણ દો. વેદપાઠી બ્રાહ્મણને બોલાવવામાં આવ્યા, ઋષિઓને બોલાવવામાં આવ્યા, એમને દાન પુણ્ય કરવામાં આવ્યું, બંધનવાર બાંધ્યા. વધાઈઓમાં બહુ સુંદર વર્ણન કર્યું, આંગન લીપો ચોક પુરાવો, વિપ્ર પઢન લાગે વેદ, કરો શિંગાર
શ્યામ સુંદર પો કરો શિંગાર, શ્યામ સુંદર કો ચોવા ચંદન મેદ, સબ મિલ મંગલ ગાવો માઈ, મંગલ ગાવો માઈ, સબ મિલ મંગલ ગાવો માઈ, આનંદ ભરી નંદ જુકી રાની, ફૂલી અંગન સમાઈ, પરમાનંદ દાસતી ઓસાર, પરમાનંદ દાસતી ઓસાર, બહોત ન્યોછાવર પાઈ, સબ મિલ મંગલ ગાવો માઈ, મંગલ ગાવો માઈ, સબ મિલ મંગલ ગાવો માઈ. સુંદર ઉત્સવ ચાલી રહ્યો છે. યશોદા મૈયાએ લાલાને દુગ્ધપાન કરાવ્યું ને જોયું કે હવે એને ઊંઘ આવી ગઈ. હવે યશોદા મૈયાએ શકટના નીચે, ગાડા નીચે એને સુવડાવીને અને બીજા કાર્યમાં યશોદા મૈયા લાગી ગયા. થોડી વારથી ઠાકુરના નેત્ર ખુલ્યા તો આમ ઉપર શકટ જોયું, આમ દૂર દ્રષ્ટિ કરી તો નંદ યશોદા તો બધા મહેમાનોના આગતા સ્વાગતામાં લાગેલા. લાલાને વિચાર આવ્યો કે હું અહીંયા, મને આ જેના માટે બધા ભેગા થયા એ એને તો ગાડા નીચે મૂકી દીધો ને આ લોકો ઉત્સવ મનાવે છે, એને ગમ્યું નહીં. જેના થકી તો આ બધું છે એને શકટ નીચે, અને લોકો આ બધા તો વાતચીતોમાં મશગુલ થઈ ગયા. ને હવે શું કર્યું? લાલાએ પોતાના ચરણનો સ્પર્શ એ શકટને કરાવ્યો. સ્પર્શ થતા જ એ શકટ ઉપર આકાશમાં ગયું અને ધડામ કરીને નીચે પડ્યું. એ શકટ પર રાખેલા જેટલા પણ રસ પદાર્થો હતા બધા ભગવાને નષ્ટ કરી દીધા. અન્ય પુરાણોમાં આવે છે કે એ શકટમાં એક અસુર આવીને બેઠો હતો, સક્તાસુરનો ઉદ્ધાર કર્યો. ભાગવતમાં એમ નથી લખેલું સક્તાસુરનું, પણ અન્ય પુરાણમાં એવા પ્રમાણો મળે છે સક્તાસુરનો ભગવાનને ઉદ્ધાર કર્યો. શ્રી મહાપ્રભુજી સુબોધનીમાં સુંદર આ સક્તાસુરનો જે ઉદ્ધાર ભગવાને કર્યો, શ્યાચાર્યજી કહે છે કે આ લીલાથી વ્રજવાસીઓની લૌકિક આસક્તિ ભગવાને છોડાવી છે. શકટ એ જીવન, અને આ જીવનરૂપી શકટ પર જો ભોગ વિલાસના પદાર્થ ઉપર અને ભગવાન નીચે, તો પછી આવા શકટને ભગવાન લાત મારે છે. આજે આ સક્તાસુર આ કેવળ એ સમયની કથા નથી, આ સક્તાસુર ઘરે ઘરે આવેલો છે. જો ને ભગવાન એ શકટના નીચે છે, જીવનના નીચે, અને જેના થકી એ બધું આપણે કરી રહ્યા છીએ એને તો શકટ નીચે મૂકી દીધો. જીવનના સમય હશે તો ઓલા બધા લૌકિક કાર્યમાં એટલા આપણે મશગુલ થઈ ગયા કે નિત્ય સત્સંગ, નિત્ય સેવા માટે વૈષ્ણવને સમય નથી મળતો. તો એ શું છે? એ શક્તાસુરનું સ્વરૂપ થયું ને, અને એ બીજા બધા કાર્યોમાં આપણે એટલા મશગુલ થઈ ગયા, ભગવાન નીચે અને ઓલા પદાર્થો બધા ઉપર. એવા શકટને ભગવાન લાત મારે છે. શ્રી લાલુ ભટ્ટજીએ આની ઉપર ખૂબ સુંદર વ્યાખ્યા કરી છે. પૂર્વ સંચિત સ્વાશક્તિ વિષયીભૂત ભાગવત અનુપયુક્ત ગ્રહરૂપ શકટસ્ય, પૂર્વ સંચિત સ્વાશક્તિ વિષયીભૂત ભાગવત અનુપયુક્ત. આપણે ઘર સંસારમાં રહીને જે આજીવિકાના જે સાધનો આપણે કરતા હોઈએ,
હવે એ આજીવિકાના સાધનો કરતા ઘણા વ્યક્તિઓનો સંગ આપણને થાય, ઘણા પદાર્થોનો સંગ થાય, ઘણું બધું ધનનું આપણે સંચય કરીએ. જો એ ધન, જો એ વ્યક્તિ ભાગવત સેવામાં ઉપયોગી છે તો ઠાકુર કહે કે એ ધન સંરક્ષણીય છે, અને જો ભગવદ સેવામાં ઉપયોગી નથી તો એ સક્તાસુર ભગવદ અનુપયુક્ત રૂપ ગ્રહ રૂપ શકટસ્ય. પછી એવા ધનને ભગવાન, એવા શકટને ભગવાન લાત મારે છે. જ્યારે જીવની અવિદ્યા એટલે જ્યારે જીવની પૂતના મરી જાય ને, ત્યારે જીવની એવી અવસ્થા આવે છે પ્રભુમાં આસક્તિ થાય છે. સૌથી પહેલા તો ઓલી પૂતના મરવી જોઈએ. હું કોણ? હું માતા, હું પતિ, હું પત્ની, અને એ પતિ પત્ની ભાઈ બહેન ને આ જે બધા લૌકિક વ્યવહારોના જે સંબંધો છે એ સંબંધોને નિભાવવામાં આપણે આપણો કેટલો સમય, આપણે બધા કેટલા તત્પર છીએ. ઘણી વખત ચિંતન યાત્રામાં મને વિચાર આવે કે જે લૌકિક વ્યવહાર વ્યક્તિઓ સાથેનો આપણો જે સંબંધ, પત્ની પુત્ર પતિ પિતા સાથેનો જે આપણો સંબંધ, 25-30-40-50 વર્ષ જૂનો જે સંબંધ છે, અને એ સંબંધને નિભાવવા માટે આપણે એટલા બધા તત્પર હોઈએ છીએ. એ કર્તવ્યનો નિર્વાહ માટે સવારથી સાંજ સુધી જીવન આપણું એમાં નીકળી જાય છે, સમય આપણો નીકળી જાય છે. કે ભાઈ જે દુઃખ, જે સમસ્યાઓ મેં સહન કરી, મારા દીકરાને સહન ન કરવું પડે, એટલું ધન એને કમાવીને આપું ને, એને બંગલો બનાવીને આપું ને, ફેક્ટરી બનાવીને આપું ને, આ કરીને આપું, અને એને એ જ ચિંતન યાત્રામાં આપણે પોતાનો સમય, આખો દિવસ આપણો એમાં નીકળી જાય. જે સંબંધ કેવલ 40-50-60 વર્ષ જૂનો સંબંધ રહેશે, પત્ની સાથે આપણો સંબંધ, પિતા સાથે આપણો સંબંધ, પુત્ર આદિ જે પણ લૌકિક વ્યવહાર છે એ સંબંધો કેટલા વર્ષ જૂના છે, કેટલા વર્ષ સુધી એ સંબંધ રહેશે? 30-40-50, એનાથી વધારે તો નહીં ને. ઘણી વખત મને ચિંતન યાત્રામાં વિચાર આવે કે જો એ 50 વર્ષના સંબંધને ધ્યાનમાં કેન્દ્રમાં રાખીને એટલા આપણે તત્પર હોઈએ છીએ આપણા સ્વકર્તવ્ય માટે, તો વિચારો જે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ સાથે કરોડો વર્ષ જૂનો આપણો સંબંધ છે, સનાતન સંબંધ છે, પ્રાચીન સંબંધ છે, જે એકમાત્ર જ સત્ય સંબંધ છે, એ સંબંધને નિભાવવા માટે આપણા બધાની અંદર કેટલી તત્પરતા હોવી જોઈએ, કેટલી જાગૃતતા હોવી જોઈએ, આપ બધા પોતે આનો વિચાર કરો. આપ સબ બુદ્ધિશાળી વ્યક્તિ હૈ, બુદ્ધિજીવી આપ સબ યહાં બેઠે હુએ હૈ, આપ સબ ખુદ સ્વયં વિચાર કરે કે જો 50 વર્ષ કે સંબંધ કો લેકે હમારા સુબહ સે શામ, સવારથી ક્યાં રાત ને બીજા સવારથી રાત નીકળી જાય છે, ખબર નથી પડતી લોક સંબંધને લઈને, તો ભગવાન સાથે સંબંધ તો એ જ તો સાચો શાશ્વત છે. આ લૌકિક વ્યવહારના સંબંધ તો જ્યાર સુધી આ શરીર છે ત્યાર સુધી, પછી જ્યારે આમાંથી પ્રાણ નીકળી જાય પછી તો હાલો ભૈયા આને જલ્દી લઈ જાઓ, નહીં તો ગંધ આવશે હવે આમાંથી, તો પછી તો નામ પણ નથી કહેતા, પછી તો એને કે આ શરીરને અહીંથી લઈ જાઓ, પછી નામ કે નામ નથી બોલતા, હવે આ શરીરને લઈ જાઓ, જલ્દી બાળી નાખો. હા, એ ત્યાં ને ત્યાં અહીંયા જ બધું એ ખતમ થઈ જાય છે. હા, અરે સુકામ બાળવાની વાત કરે છે, તારો પતિ છે, તારો પુત્ર છે, તારો પિતા છે, નહીં હવે નથી, હવે તો એ બોડી શરીર રહી ગયો, બસ એ શરીર એની અંદર પ્રાણ હતા ત્યાર સુધીનો સંબંધ હતો, અને એ પ્રાણ અંદરથી નીકળી ગયા અચ્છેદ આ શરીરને જે ધારણ કરીને બેઠો છે, અને જ્યારે હવે એને ધારણ કરવાનું છોડી દીધું તો પછી 4 જણા જોઈએ, અને એ ધારણ કરીને પછી લઈ જાય એને, અને પછી એ વ્યાજ સત્ય છે, બાકી બધું અસત્ય છે. પણ પાછું ઘરે આવીને તો આ જ બધું સત્ય, ઓલું અસત્ય. તો વિચારો વૈષ્ણવો, પોતે ચિંતન કરો, એ પણ કર્તવ્યો છે, આપણે નિભાવવાના છે ના નથી, પણ વિચારવાની વાત અહીંયા એ છે કે જેની સાથે કેવલ આ શરીર તક સીમિત નથી, આપણે કોઈ પણ યોનિમાં કેમ ન હોઈએ, એ ઈશ્વર સાથે આપણો સંબંધ સનાતન છે, ભલે બીજી યોનિમાં પણ હશું, બરોબર,
તો એ ઈશ્વર માટેના આપણા જે સંબંધ છે, આપણા જે ફરજ છે, આપણા કર્તવ્યો, એનું કેટલું પાલન, એના માટે કેટલી જાગૃતતા, સાવધાની હોવી જોઈએ, આ બધા પોતે નો વિચાર કરો. અને એ જ કર્તવ્યનું નામ, હા, એટલે એને આપણે ભગવદ સેવા કહીએ, સત્સંગ કહીએ. કારણ કે જ્યાં કર્તવ્ય છે ત્યાં વ્યવહાર છે. ખાલી એમ કે આ મનથી યાદ કરી લઉં એવા એવી વાતો ન ચાલે. આ તન કઈ રીતે પવિત્ર થશે? ઘણા લોકો પછી એવી વાતો કે આ મનથી સ્મરણ કરી લીધું ને. પણ જ્યાં ધ્યાન રાખો વૈષ્ણવ, જ્યાં સંબંધ છે ત્યાં વ્યવહાર પણ છે. જેમ પતિ પત્નીનો આપસમાં સંબંધ છે તો સુખ અને દુઃખમાં એક સાથે રહે, એક દૂસરે કે હમદર્દ બન કે રહે. હવે પત્ની માઈકે બેસીને ખાલી ફોન પર પતિને વાત કરે, કેમ છો, બહુ દિવસો થઈ ગયા તમને જોયા નહીં, બહુ તમને યાદ કરું છું, તમારી બહુ યાદ આવે છે, ઊંઘ નથી આવતી. ઓલો કે આટલું બધું તું યાદ કરે છે તો પછી મારી સાથે આવ ને, મારા ઘરે રહે ને. કે ના ના, એમ તો અહીંયા હું ઠીક છું, તમને યાદ બહુ કરું. લે તો એમ થોડે હાલે, ખાલી યાદ કરવાથી એનો સંબંધ નીપશે ના. પછી એના સંબંધ છે તો વ્યવહાર પણ છે. એ વ્યવહાર શું? કે ભાઈ સાથે રહે, સુખ દુઃખમાં એક દૂસરે કે હમદર્દ બને. હે, એવી રીતે ભગવાન સાથેનો આપણો જો સંબંધ છે તો સાથે કંઈક વ્યવહાર જોડાયેલો છે. એનું નામ જ સેવા છે. અને પછી સેવા નથી કરતા, વ્યવહાર છોડી દીધો તો સંબંધ પણ છૂટી ગયો. પત્ની માયકે હોય, પતિ એના ઘરે હોય, વ્યવહાર નથી તો પછી સંબંધ છે ના? ક્યાં સંબંધ નીપ્યો? એવી રીતે આપણે ગળામાં કંઠી પહેરી બ્રહ્મ સંબંધ લીધું અને હવે ઘરમાં ઠાકોરજીને પધરાવીને સેવા ન કરી, તમે એ સંબંધને ન નિભાવ્યો તો પછી ના તમે વૈષ્ણવ થયા, ના એ તમારો ઠાકુર તો એવું બ્રહ્મ સંબંધ ન થયું, બ્રહ્મ સંબંધ થઈ ગયો. બ્રહ્મ એક છે, બ્રહ્મ સંબંધ, બ્ર શબ્દ છે, બ્રહ્મ સંબંધ, બૃહદતિ બ્રહ્મણતિ બ્રહ્મ, જિસકે સાથ ઉસકા સંબંધ હો જાય ઉસકો ભી બૃહદ બના દે વો બ્રહ્મ. એટલે એના સાથે આપણે સંબંધ જોડીએ છીએ. એ સંબંધ ભૂલીને ને પછી તો આ જ બધું સત્ય, એ જ વિષય વાસનાઓમાં લાગેલા, એ વ્યવહારને ન નિભાયો તો એ બધું ધન, એ પરિવાર, બધું એ સક્તાસુરનો સ્વરૂપ આચાર્ય અહીંયા બતાવે છે.